नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. એક કાશ્મીર જેવો સુંદર અને સૌંદર્ય ભરેલો ગુરુ પર્વત એટલે કે ગુરુ દુધળીનાથ આશ્રમ બનાસકાંઠા વડગામ તાલુકાના મુમનવાસથી અંદર ગુરુ પર્વત એટલે કે ગુરુ દુધળીનાથ આશ્રમ આવેલું છે. અને આ ગુરુ પર્વત એક પર્યાવરણ અને સૌંદર્યથી છલકાયેલું છે. મુમનવાસથી 1-2 કિલોમીટરના અંતરે આવેલું છે ત્યારે આ ગુરુ પર્વતનું સૌંદર્ય અને પાણીના ઝરણામાં નાહવા માટે અને સાથે સાથે ગુરુ દુધળીનાથના પણ દર્શન કરવા લોકો ઉમટી પડે છે. ત્યારે હવે આવી રહ્યો છે પવિત્ર શ્રાવણ મહિનો, તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો ટોળે ટોળા ઉમટી પડશે. અને આ ગુરુ પર્વતની અંદર એક નાનો ડેમ પણ આવેલો છે. આ ડેમની અંદર કોઈ જાનહાનિ ન થાય અને ટ્રાફિકનું નિયંત્રણ જળવાય તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. અત્યારે તમે ગુરુ દુધળીનાથ પર્વતમાં જે ઝરણોમાં તમે નાહી રહ્યા છો એમાં તમને કેવી મજા આવી રહી, કેવા લાગી રહ્યા છે? મજા આવે છે? અમે તો અહીંયા આવ્યા તો આનંદ આનંદ થઈ ગયો છે. અને અહીંયા એટલી મોજ આવે છે કે એન્જોય માટે પણ ખૂબ સારું છે. તો તમે પણ અહીંયા ખૂબ દિવસ આવી શકો છો. અહીંયા કેટલી પબ્લિક હશે અંદાજે? અંદાજે તો અહીંયા પણ નાહવા માટે ઘણી બધી પબ્લિક હોય છે, પણ આજે રવિવાર છે તો રવિવારના ખૂબ જ ટ્રાફિક હોય છે. બહુ ટ્રાફિક હોય ત્યારે. અત્યારે તમે કેટલા સમયથી અહીંયા છો? અમે હમણાં જ આવ્યા છો, બસ 1 કલાક થયો હશે. દિશાથી આવ્યા છો? અહીંયા કેવું લાગે છે તમને આ ઝરણાને જોઈને? બહુ જોરદાર છે, નાવા મજા આવે છે. અહીંયા કોઈ તકલીફ તો નથી ને? કોઈ તકલીફ નથી. બેન દીકરીઓ આવે ચાલે? બેન દીકરી આવે ચાલે. સારું સારું. કેવું લાગે છે અહીંયા ઝરણા જોઈને? સારું છે. ફેમિલી સાથે ચાલે? થેન્ક યુ. ઊંઝાથી આવ્યા? સરસ લાગે છે. ઠીક છે.